टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આરોગ્ય વિભાગની પોલ ખોલતી વધુ એક હકીકત સામે આવી છે. સુવિધાના અભાવે દર્દીઓ જમીન પર સારવાર કરાવવા માટે મજબૂર બન્યા છે. સુરતમાં ટીબીનો શિકાર બનેલા દર્દીઓની જમીન પર સારવાર થઈ રહી છે. સુરત સિવિલમાં દર્દીઓની જમીન પર સારવાર થઈ રહી છે. દર્દીઓના ધસારાને પગલે સિવિલ હોસ્પિટલમાં બેડની પણ અત્યારે અછત જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગની પોલ ખોલતી વધુ એક આ હકીકત છે કે જે સામે આવી છે, જ્યાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સુવિધાના અભાવે દર્દીઓ છે કે જે જમીન પર સારવાર કરાવવા મજબૂર બન્યા છે. સુરતમાં ટીબીનો શિકાર બનેલા દર્દીઓની જમીન પર સારવાર કરવામાં આવી હતી. સુરતમાં સિવિલમાં દર્દીઓની જમીન પર સારવાર થઈ રહી છે. દર્દીઓના ધસારાને પગલે સિવિલ હોસ્પિટલમાં બેડની અછત પણ જોવા મળી રહી છે. આ દ્રશ્યો પણ સિવિલ હોસ્પિટલના સામે આવ્યા છે. જાણે વિવાદોનો પર્યાય બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર દર્દીઓની સારવારને લઈ આ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવે છે, ત્યારે ફરી એક વખત આ જે હોસ્પિટલ છે વિવાદમાં આવી છે. વિવાદનું કારણ એવું છે કે આ ટીબી વોર્ડના આ જે દ્રશ્ય જોઈ શકો છો, એ દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. બાળકોથી લઈ જે મોટી ઉંમરના લોકો છે તેમને આજે જમીન પર સુવડાવવામાં આવી રહ્યા છે. જમીન પર એક ગાડલું અને તેના પર દર્દી, આ પ્રકારે અહીંયા સારવાર આપવામાં આવી રહી છે. એટલે કે જે પ્રકારે આજે ટીબીના દર્દીઓની સંખ્યામાં એકાએક જ વધારો થયો છે અને તેને જ લઈને આજે જે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે અને આ બેડ ખૂટી પડતા આ દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી હોય છે કે તેમની હોસ્પિટલની અંદર કઈ પ્રકારે દર્દી સારવાર લે છે, તેમનું ધ્યાન તેમને રાખવાનું હોય છે. પરંતુ જાણે સુપરિન્ટેન્ડન્ટને જ કંઈ પડી ન હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. જો કે કોવિડ હજી બિલ્ડિંગ હતી જેમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરી હતી, તેમાં અઢળક બેડ આ જ હાલતમાં એમને ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. પરંતુ એ બેડ અહીંયા લાવવામાં આવી રહ્યા નથી અને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સીધા દ્રશ્યો આ જોઈ શકો છો કે 6 કે 7 જેટલી પથારી નીચે પાથરવામાં આવી છે. દર્દીઓને આજે બોટલો પણ ચડાવવામાં આવી રહી છે. એટલે કેટલી મુશ્કેલીમાં આજે દર્દીઓ છે તે અહીં દેખાઈ રહ્યું છે. જમીન પર આજે દર્દીને સુવડાવીને સારવાર જે આપવામાં આવી રહી છે તેને લઈ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. અને આજે આ જ પ્રકારે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે ખૂબ મુશ્કેલી કહી શકાય, કારણ કે ગરીબોની આ હોસ્પિટલ છે. અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. અહીંયા આવ્યા છો, કેવું લાગે છે આ લોકો જમીન પર સૂતા છે? બેકાર લાગે ભાઈ, બેકાર હારું લાગે. હોસ્પિટલ સરકારી છે પણ ગરીબ દર્દીઓને આશ હોય છે કે ભાઈ સારી સારવાર મળશે, પણ અહીંયા આવો પલંગ નહીં મળે, કંઈ નહીં મળે, નીચે સુઈ જાવ, સારવાર લઈ લો, કેવું કેવું લાગે આમ અહીંયા આવો? દર્દીઓને કેટલી તકલીફ પડે? તકલીફ બહુ તકલીફ પડે. શું કરવું જોઈએ આ બાબતે? ટેબલ નથી, કંઈ બેડ નથી, કંઈ નથી, બેન મજા નહીં આવે ભાઈ. આ 12 બેડ એમને પડેલા છે. હા, 12 બેડ પડેલા છે કે હું કામ કરે? અંદર મૂકી બોલો. અંદર ડૉક્ટરો શું કહે છે આ લોકો પડે? ડૉક્ટર કંઈ ના, ખબર નથી મારે. હવે આમાં નિરાકરણ શું હોવું જોઈએ તમારા મતે? હા તો કંઈ નહીં, આ તો સારું નહીં લાગે, પણ બેડ જોઈએ, જરૂરી બેડ. દર્દીઓને સારવાર માટે બેડ જોઈએ તેવી માગણી છે તે અહીં જે લોકો પણ છે તે કરી રહ્યા છે. અહીંયાના જે આજે દ્રશ્ય હું તમને બીજા બતાવીશ કે અહીંયા જે 4 પથારી અહીં પડેલી છે, 4 દર્દી કે 5 દર્દી અહીંયા જમીન પર સારવાર લઈ રહ્યા છે, પરંતુ હોસ્પિટલની આગળના ભાગમાં આજે કેટલાક બેડ છે તે એકદમ ખાલી જોવા મળી રહ્યા છે. એટલે આજે બેડ એક તરફ ખાલી છે, બીજી તરફ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે આજે સિવિલનું તંત્ર છે સતત કોઈ પણ પ્રકારે કામગીરી ન કરવાના વિવાદમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સુપરિન્ટેન્ડન્ટ જ્યારથી નવા સુપરિન્ટેન્ડન્ટ સિવિલમાં આવે છે ત્યારથી જાણે આરોગ્યની જે સુવિધા છે તે કથળી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ દ્રશ્ય જોઈ શકો છો, 1, 2, 3, 4 અને 5 બેડ અહીં પડેલા છે. 5 બેડ હોવા છતાં દર્દીને જમીન પર સુવડાવવાનો વારો આવ્યો છે. એટલે જાણે આજે અહીંયાના ડોક્ટરોને કે પછી તંત્ર આજે સિવિલના તંત્રના હોદ્દેદારો કે અધિકારીઓને દર્દીની કંઈ પડી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. હવે જ્યારે મીડિયામાં અહેવાલ આવ્યા છે
ત્યારે હવે આ બેડ પર ચાદર પાથરવાનું કામ કરવામાં આવશે, બેડને શણગારવાનું કામ કરાશે અને હવે અહીંયાથી ખસેડી દર્દીઓના બેડ પર સુવડાવવામાં આવશે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે મીડિયા નથી જ બતાવતું સિવિલ હોસ્પિટલના વરવા દ્રશ્યો, ત્યાં સુધી સિવિલના સત્તાધીશો કામ નહીં કરે, પરંતુ મીડિયામાં અહેવાલ જશે તો તેઓ કામ કરશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અગાઉ પણ ઘણા અહેવાલો દર્શાવવામાં આવ્યા હતા કે જૂની જર્જરિત બિલ્ડિંગમાંથી પોપડા પડે છે, દર્દીઓને હાલાકી પડે છે. ત્યારબાદ આજે વોર્ડ છે શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે દ્રશ્ય છે ફરી એક વાર હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ઘણા સમયથી આ બેડ અહીં પડ્યા હતા પરંતુ તેના પર કંઈ પણ ચાદર કે એવું લગાવવામાં આવ્યું ન હતું અને હવે આ સીધા દ્રશ્ય છે, ચાદર લગાવવામાં આવી રહી છે, દર્દી માટે બેડ તૈયાર થઈ રહ્યો છે. એટલે અત્યાર સુધી દર્દીઓને હાલાકી પડતી હતી પરંતુ હવે આજે તંત્ર છે તાત્કાલિક કામે લાગ્યું છે. જોકે આ કામગીરી તંત્રે પહેલાં કરવી જોઈતી હતી પરંતુ હવે મોડે મોડે આ તંત્ર જાગ્યું છે અને દર્દીઓના હિતમાં જે કામગીરી કરી રહ્યો છે સારી વાત છે, પરંતુ આ કામગીરી અગાઉ થઈ ગઈ હોત તો દર્દીઓને જમીન પર સૂઈને સારવાર લેવી ન પડી હોત. હવે જોવાનું એ રહે છે કે અન્ય ઘણી પણ બેદરકારીઓ છે તે સુધારવામાં સિવિલનું તંત્ર છે કેટલો સમય લે છે. કેમેરા પર્સન કેસી વગાચા સાથે અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે દર્દીઓને જમીન પર સૂઈને સારવાર લેવી પડી રહી છે કારણ કે બેડનો અભાવ છે. પરંતુ આ બેડનો અભાવ નથી, અભાવ ઊભો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જે વોર્ડમાં દર્દીઓ જમીન પર ગાડલા પર સૂઈને સારવાર લઈ રહ્યા છે તે જ વોર્ડના આ જે વિડીયો છે, આ સીધા દ્રશ્યો છે, 4-5 જેટલા બેડ છે તે એમ જ લાવારી હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારની તકેદારી નથી, અહીંયાથી કોઈ વ્યક્તિ અંદર પસાર ન થઈ જાય એટલા માટે આજે બે પલંગ છે તેને આડસ તરીકે મૂકવામાં આવે છે. આ ઉપરાંત હજી પણ તમને હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સામેની સાઈડ છે ત્યાં પણ આજે એક બેડ છે તેને મૂકવામાં આવ્યો છે જેથી કરીને કોઈ વ્યક્તિ અહીંયાથી સામેની સાઈડ ન જાય. એટલે આ બેડ છે દર્દીઓને સુવડાવવાના કામ પર આવતા હોય છે, પરંતુ આ જ બેડને હાલ છે તે જાણે કયા પ્રકારના કામમાં લેવામાં આવી રહ્યા હોય તે સમજાતું નથી. આ બેડ પર દર્દીઓને સુવડાવવાના હોય છે પરંતુ અન્ય અલગ અલગ રીતે કામમાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ હજુ દ્રશ્ય બતાવીશ કે આ પ્રકારે બેડના દુરુપયોગને લઈને આજે મોટા મોટા ખર્ચા કરીને જે બેડ લેવામાં આવતા હોય છે સરકાર પાસેથી આજે ફંડ મંજૂર કરાવીને આ બેડની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ આ બેડની હાલત અહીં હું તમને દર્શાવીશ કે આજે તંત્ર જે સિવિલનું તંત્ર છે તેની બેદરકારીના કારણે તૂટેલી હાલતમાં બેડ દેખાઈ રહ્યા છે. એટલે જ્યારે નવા બેડ લીધા હતા ત્યારે ખૂબ સારા બેડ હતા પરંતુ હવે તૂટેલા દેખાઈ રહ્યા છે. એટલે કે બેદરકારની ભરી રીતે ઉપયોગ કરવાના કારણે બેડ તૂટેલા છે. આજે હાઇડ્રોલિકવાળો આ બેડ છે કે જેનાથી એક બટનના માધ્યમથી આજે દર્દીને ઊભું થવું પડતું નથી. આ બેડ છે. તો હાલ પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયા ફોન લાઈન પર છે. દિનેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. દિનેશભાઈ, અહીંયા સૌથી પહેલાં તો કારણ કે આરોગ્ય વિભાગની પોલ અહીંયા ખુલી રહી છે, કારણ કે ન્યૂઝ કેપિટલના માધ્યમથી જે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે બતાવી રહ્યા છે કે જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર બેડ છે પરંતુ છતાંય જે દર્દીઓ આવે છે તેમને સૌથી પહેલાં તો નીચે સુવડાવવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકાર જે સુવિધાની વાતો કરતી હોય છે પરંતુ અંદરનું જે તંત્ર છે એ જ સુવિધા લોકો સુધી નથી પહોંચાડતું. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. જી, હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સુરત શહેરમાંથી 12 સભ્યો છે, જ્યારે સિવિલ હોસ્પિટલની આવી હાલત હોય તો એક પણ ધારાસભ્ય સિવિલ હોસ્પિટલની મુલાકાત નથી લેતા. સિવિલનું તંત્ર એકદમ, સુરત સિવિલનું તંત્ર એકદમ બગડી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. કોઈ કોઈના કહ્યામાં નથી, કોઈની પકડ એમની પર નથી. મનમાની ડોક્ટરોની ચાલે છે, RMO છે તે એમની પોતાની મનમાનીથી હોસ્પિટલ ચલાવતા હોય એવું લાગી રહ્યું છે. કોઈનું ધ્યાન સિવિલ હોસ્પિટલમાં નથી, સરકારનું પણ ધ્યાન નથી. સુરત શહેરમાં 60-70 લાખની વસ્તી છે પરંતુ હું એવું માનું છું એકમાત્ર સિવિલ હોસ્પિટલ એ પણ ઠેકાણા વગરની, એનો વહીવટ ઠેકાણા વગરનો, એની હાલત જોશો તો એકદમ કફોડી છે. બિલ્ડિંગ બી જર્જરી તો થઈ ગયા છે અને જે બેડ પડ્યા છે છતાં પણ જો નીચે ઉરાવવામાં આવતા હોય તો હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી સિવિલ હોસ્પિટલની બહાર આવી છે. અને સિવિલ હોસ્પિટલનું તંત્ર એકદમ દિવસે ને દિવસે બગડી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અને અહીંના ધારાસભ્ય મને એવું લાગે છે કે જે
હર્ષભાઈ સંઘવી હતા, એ પહેલા ગૃહ રાજ્ય મંત્રી છે, એ પહેલા સિવિલ ની વારંવાર મુલાકાત લેતા હતા, સિવિલ માં વારંવાર એ પોલ પોલમ પોલ ખોલતા હતા, પરંતુ